આપણો આ દિવ્ય કારણ સત્સંગ છે. મહારાજે કરુણા કરીને આપણને યોગ આપ્યો છે. સત્સંગ અને કારણ સત્સંગનો કેટલો તફાવત આપણને એક કારણ સત્સંગના સભ્ય તરીકે બહુ સ્પષ્ટ હોવો જોઈએ. અને એ તફાવત છે આપણા ડેસ્ટિનેશનનો તફાવત. ડેસ્ટિનેશન એટલે આપણું મુકામ, આપણું નિશાન, આપણું લક્ષ્ય, આપણો ધ્યેય. સૌથી મોટો અને મુખ્ય જો તફાવત હોય તો ધ્યેયલક્ષી તફાવત છે. આપણો ગોલ, આપણો ધ્યેય શું છે? મુક્તો અમે જ્યારે વિદેશમાં જતા હોઈએ ત્યારે ખાસ અહીંથી જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થાય એટલે વિમાનની અંદર સ્ક્રીન હોય, ટીવી પણ હોય. એ સ્ક્રીનમાં તરત જ મેપ આવી જાય. મેપ ડેસ્ટિનેશન જે અમારું લક્ષ્ય હોય, લંડન જતું હોય ફ્લાઇટ અથવા ન્યૂ જર્સી નેવાર્ક એરપોર્ટ અથવા તો ન્યુયોર્ક JFK એરપોર્ટ કે જે જતું હોય, તો તરત ઇન્ડિયાનું એક સેન્ટર બતાવે, અહીંયા પોઈન્ટ બતાવે કે અમદાવાદ, તમે અમદાવાદમાં છો અથવા બોમ્બે છો. બીજો પોઈન્ટ આખો વિશ્વનો નકશો હોય ને એમાં અમેરિકાનો ભાગ અને એમાં ન્યુયોર્ક બતાવે. બરાબર છે? વિમાનમાં બેઠેલા બધાને ખબર હશે. પછી એનો રસ્તો પણ બતાવે કે તમારે આ રસ્તે વિમાન જવાનું છે. અમે જરા એ જોયા કરીએ, આ સેવક તો ખાસ જોવે કે પહેલું શું નક્કી થયું. ડેસ્ટિનેશન, તમે ક્યાં છો, વેર યુ આર, તમે ક્યાં છો. અને પછી એ પાયલોટ, કપ્તાન પહેલું નક્કી કરી નાખે છે કે તમારું ડેસ્ટિનેશન પોઈન્ટ કયો છે અને પછી ત્રીજો રસ્તો કયો છે. અમેરિકાના દેશો પશ્ચિમના દેશો કહેવાય, વેસ્ટર્ન કન્ટ્રીઝ આપણા માટે. આ બાજુ ભારતથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એ બધું ઈસ્ટર્ન કન્ટ્રી કહેવાય, એટલે કે પૂર્વના દેશો કહેવાય. પરંતુ કેટલાય વિમાનો આમ પણ જતા હશે, કેટલાક આમ પણ જતા હશે. પણ એ વિમાન અમેરિકાનું ડેસ્ટિનેશન છે તો એ અમેરિકા તરફ જ રસ્તો કાપે છે. અને પછી કાપતું દેખાય કે 500 કિલોમીટર, 500 માઇલ ગયું, 1000 માઇલ ગયું, 1500 માઇલ ગયું, 2000, એક કિલોમીટરે કિલોમીટરે દેખાડે. તો આ દ્રષ્ટાંત છે. આપણે સિદ્ધાંત તરફ જવું છે. દેશો તો પૂર્વના પણ છે અને પશ્ચિમના પણ છે. આખું વિશ્વ છે, આખી પૃથ્વી છે. પૃથ્વી ઉપરના સેંકડો દેશો છે. દરેકની જર્ની જુદી છે, દરેકનું ડેસ્ટિનેશન જુદું છે, દરેકનું મુકામ જુદું છે, દરેકનું નિશાન જુદું છે. નિશાન નક્કી કર્યા પછી એ તરફની દોટ હોવી જોઈએ. પહેલું આપણું કારણ સત્સંગનું નિશાન શું છે? કારણ સત્સંગી તરીકેનું આપણું નિશાન, ભલે ગમે તે કરીએ, સમૈયા કરીએ, ઉત્સવો કરીએ. અમને મહારાજે મંદિરોની સેવા સોંપી છે તો અમે મંદિરો બનાવીએ, સમૈયાઓ કરીએ છીએ, શિબિરો કરીએ, સભાઓ કરીએ. અમારું ડેસ્ટિનેશન અને તમારું ડેસ્ટિનેશન અલગ નથી. મુક્તો ભલે આશ્રમ અલગ છે, ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ, આશ્રમ અલગ છે, જવાબદારીઓ અલગ છે, પરંતુ કારણ સત્સંગમાં પ્રવેશેલા કોઈ પણ સભ્યનું ડેસ્ટિનેશન શું છે એ આપણને ફિક્સ હોવું જોઈએ. અને આપણી ગતિ પ્રગતિ એ તરફ જ દિવસે દિવસે થવી જોઈએ. તો आ कोई पण मुसाफर यात्रिक एनो आ लक्षण छे। आ लोकनी यात्रा करवी होय तो पण एणे निरंतर जोया करवू पड़े कि मुंबई 460 हतुं, अर्धो कलाक पछी 410 उपर गाड़ी के 430 उपर थवी जोईए, 490 माइलोमीटर ना चाले। 300, 300, 200, 250, 100, 50, 40। परंतु ये बधु क्यारे जोवाशे? तमे माइलोमीटरना स्टोन तरफ क्यारे नजर करी शकशो? पहेलु नक्की हशे कि मारू डेस्टिनेशन शुं छे, मारू लक्ष्य शुं छे, मारे पहोंचवानुं मुकाम कयो छे। मुक्त तो आपणो कयो मुकाम छे ए जो आपने स्पष्ट ख्याल न होय अने आपणी दोट ए तरफनी न होय तो समझी लेजो आपणो रॉन्ग नंबर लागी गयो छे। महाराजे अढळक कृपा करीने आपने कारण सत्संगमां ज्यारे लीधा छे त्यारे कारण सत्संगनी व्याख्या एटले 3 शब्दोमां व्याख्या करवी होय तो आ रीते करी शकाय। मुक्तो आ वातने बराबर ध्यानमां लेजो। आजे नहीं समझीए तो काले, काले नहीं समझीए तो परम दिवसे अमारे समजाववुं पड़शे, तमारे समजवुं पड़शे। मुक्तो तो ज अमारो अने तमारो संगात रहेशे, नहीं तो संगात ब्रेक थई जशे, तूटी जशे। पहलू कारण सत्संगनी मूलभूत एनी व्याख्या एटला माटे ज कारण सत्संग एटले मूर्तिनो सत्संग, मूर्तिनी यात्रा, मूर्ति सुखनी यात्रा एटले ज कारण सत्संग। मुक्तो अने मूर्ति सुखनी यात्रा एटले मूर्ति एटले महाराज, महाराजना स्वरूपने ओळखो। पहलो मुद्दो प्रवेश। कारण सत्संगमां प्रवेश कर्यो कहेवाय, प्रवेश मळ्यो कहेवाय। भगवान स्वामीनारायणना स्वरूपने जाणवुं एटले के ओळखवुं, प्रवेश लीधो। पछी ए स्वरूपने पामवुं, अचीव करवुं। ए स्वरूप मने मळ्युं छे ए पूर्णताना विचार उपर जवुं। अने त्रीजो मुद्दो, आखरी मुद्दो, महाराजना सुखने माणवुं। अहींया यात्रा पूरी थई जाय छे। कारण सत्संगनी यात्रा पूरी थाय छे। महाराजना स्वरूपने जाणवाथी कारण सत्संगनी यात्रा शरू थाय छे। पामवा एनुं मध्य स्थान छे अने माणता थवुं, भगवान स्वामीनारायणना सुखने माणवुं। जे अनादि मुक्तो अनादिकाळथी रोम रोमना सुखमां, रोम रोमना सुखमां तद्रूप तद्लीन थईने महाराजना एक कला वछिन्न सुखने जे पामी रह्या छे, बस ए पंक्तिमां भेळव्या छे तो ए सुखना भोगी थो। आपणो अंतिम विराम स्थान छे, आ डेस्टिनेशन छे। अने एटले कहेवामां आव्यो के मूर्तिनो सत्संग। कारण सत्संग एटले मूर्तिनो सत्संग। कारण सत्संग एटले वाहवानो सत्संग नहीं, शोनो सत्संग नहीं। एने बधुं कार्य कीधुं, मंदिरो, आचार्यो, साधुओ, हरिभक्तो, समया, उत्सव, शिबिरो, देखाती प्रथा, देखातो व्यवहार, शास्त्रो, लखाण, आ बधुं ज कार्य छे। मुक्तो आ एनो सत्संग नथी। આપણું ડેસ્ટિનેશન ક્યારેય ચૂકાવવું ન જોઈએ। મુક્તો આપણને આટલું ક્લિયર હોવું જોઈએ અને પછી આપણે જોતા જવાનું કે મારી યાત્રા દિન પ્રતિદિન ઘટતી જાય છે, મૂર્તિ મારું નિશાન છે। ન્યુયોર્ક તરફ જઈએ છીએ તો યાત્રા કપાણી, આપણું વિમાન એ બાજુ જ જાય છે કે ભૂલમાં ક્યાંય બીજી સાઈડ પકડી નથી લીધું ને, જોતા જવું પડે। મુક્તો એને બાપાશ્રીએ વાતોમાં લખ્યું, પોતે પોતાનું નામું લખતા શીખો। આ નામું કહેવાય। આપણી अपना रस्ता ने जोता जाओ। मुक्तो आ कार्य तमारे करवू पड़शे, अमारे संतोने पण निरंतर कर्या करवू पड़शे। मुक्तो निरंतर जेम कह्युं एम मुंबई जाओ छो, महेसाणा जाओ छो, पालनपुर जाओ छो, जोया ज करो छो तमे। 10-20 किलोमीटर सुधी जो माइलोमीटरनो स्टोन न आवे तरत तमने डाउट ऊभो थाय के आपणे रस्तो तो चूकी नथी गया ने, शंका ऊभी थई जाय। तरत ऊभी राखी दो, पूछो के भाई आ आबू रोड नो रस्तो बराबर छे, पालनपुर नो रोड बराबर छे। मुक्तो अपनी यात्रा ने अहींया ज पूनमनो समय हो, आ शिबिरो शाना माटे छे? मुक्तो माइलोमीटर नो पत्थर देखवा माटे छे के अपनी यात्रा बराबर छे ने। हूँ राइट वे उपर छू के रॉन्ग वे उपर छू, परंतु ये त्यारे खबर पड़शे। एनु पहेलुं फरजियात, पहेलुं पहलो प्रश्न आ है, पहलो विचार आ है, कयो विचार? डेस्टिनेशन नो विचार। अपना जीवन नो ध्येय नक्की करो। पैसो, संपत्ति, आबरू, सत्ता, मोटप, वावा ए कारण सत्संगना सभ्य माटे ए हेतु नथी। तो ये लक्ष्य नथी, मात्र मंदिरों बनावा ए अमारो लक्ष्य नथी। मंदिरों शाना माटे, आ बधुं समया शाना माटे, उत्सव शाना माटे, सभाओ शाना माटे, शो करवा अमे साधु थया शाना माटे, तमे गृहस्थ शाना माटे, अमारो ने तमारो संबंध शाना माटे? हां, तो एक पहलू अपणुं डेस्टिनेशन क्लियर होवुं जोईए। अने आ व्याख्याने बराबर समजजो के अपणो मुकाम कयो छे। बस मूर्ति अने मूर्तिनी यात्रा एटले ज कारण सत्संग। मूर्तिनो सत्संग, मूर्तिनी यात्रा अने मूर्तिनी यात्रा करतो होय ए ज कारण सत्संगी कहेवाय। मुक्तो साधु होय, सद्गुरु होय के हरिभक्त होय, एनुं नाम ज कारण सत्संगी। जेने आ खबर ज नथी तो आपणे मात्र शो कर्यो छे, देखावो कर्यो छे, नाटकना जो कलाकार छीए। मुक्तो अपने खोटा रॉन्ग बिलीफ में न रहीए अने अपने मात्र नाटकना भवाया न रहीए। ए माटे बहु जरूरी है अपने साचा अर्थ में अपने पहलू आ खबर होवी जोईए। मुक्तो तमे जोजो रेलवे स्टेशने जाओ अथवा तो एरपोर्ट पर जाओ, तमे जईने पेला पूछपरछ ऑफिस पर जईने पूछो कि भाई मारे जवुं छे, गाड़ी केटला वागे आवशे। जा तो पेलो इन्क्वायरी ऑफिस में शुं प्रश्ननो जवाब शुं आपशे? कहेशो तमे बीजी वखत कहो, अरे साहेब कोने मारी गाड़ी केटला वागे आवशे? जवाब आपे के ना आपे? जवाब मळे के ना मळे? पहलो प्रश्न शुं पूछशे तमने? तमारे क्यां जवुं छे एम पहेला नक्की ए बोलो ने तो हूँ गाड़ीनो टाइम आपूं। यात्रानी शरूआत ज अहींथी थाय। मुक्तो पूछपरछ ऑफिस मांथी शरूआत अहींथी थाय। तमे सीधा ज रूपिया 100 नी नोट के 500 नी 1000 नी नोट काढे अने कोक साहेब मने एक टिकट आपी दो। चलो आपी दे के ना आपी दे? शुं प्रश्न पूछशे? क्यां जवुं छे? मुक्तो पहलो प्रश्न तो ये क्लियर होवो जोईए ने के मारे क्यां जवुं छे। एम आपणो पहलो प्रश्न तो सत्संगनी आ इन्क्वायरी ऑफिस छे। मुक्तो अने एमां पहलो क्लियर होवो जोईए के मारे वॉट इज माय गोल, वॉट इज माय डेस्टिनेशन, मारू डेस्टिनेशन क्यू छे। मुक्तो एक कारण सत्संगना सभ्य तरीके आपने आटलू नक्की होवू जोईए के महाराजनी मूर्ति मारो ध्येय छे। अने एटला माटे आपणे जीवन मंत्रनी त्रीजी कलममां वर्षोथी आ पाकू कराईए छीए, अने परंतु आपणे डेस्टिनेशन क्लियर नथी। अहीं आवो छो एटले आ बाजू दोट मूको छो, जीवाईथी बहार नीकळो छो एटले ईस्टमांथी पछी वेस्टमां चालू थई जाय छे, पछी दिशा बदली जाय छे। मुक्तो आप सौने प्रयत्न विचार करो के फ्लाइट वारंवार पोतानो रस्तो बदल्या ज करे तो क्या जाइए? कितला दिवसे न्यूयॉर्क पहुंचे, न्यूजर्सी पहुंचे, लंडन पहुंचे? मुक्तो हाँ, तो आपणुं शुं थशे विचार करो। मुक्तो नक्की करो, भले बधुं करो, भले अमे जोईए छे के अमेरिका जो होय ने तो वच्चे फ्रेंकफर्ट, फ्रेंकफर्ट कयुं कहे छे ने? हाँ, फ्रेंकफर्ट करीने एक फ्रांस, फ्रांस नो होय ने, जर्मनी, जर्मनी नुं एक वच्चे स्टेशन फ्रेंकफर्ट करे छे। समझ्या? परंतु ये सेज साइड में रहे छे, आम नक्शामां देखाय के साइड में रहे छे। भले एने मुकाम कर्युं त्यां, परंतु ए पण जाणे छे ने अमे जाणीए छे, बेसनारा पेसेंजर पण जाणे छे अने एनो पायलट पण जाणे छे शुं के आ तो मात्र में स्टेशन कर्युं छे, आ मारुं विराम स्थान नथी, आ स्टेशन छे। एम तमे बधाय जे घेर जाओ छो, जे कुटुंब, परिवार, ऑफिस, आ बधाय तमारा मात्र वच्चेना स्टेशन छे, विराम स्थान नथी। समझी लेजो। मुक्तो आपणे नक्की होवुं जोईए के हूँ क्यानो यात्रिक छूं, मारी यात्रा क्यानी छे। आटलुं नक्की पहेलुं करता शीखो। कारण सत्संगना सभ्यो छीए आपणे। बीजी व्याख्या कारण सत्संगनी। पहली व्याख्या मूर्ति यात्रा एटले कारण सत्संग, मूर्तिनो सत्संग एटले कारण सत्संग। बीजी व्याख्या अनादिमुक्तनी स्थिति एटले कारण सत्संग। मुक्तो बस आपणुं स्वरूप आ छे। कारण के मूर्तिनी यात्रा कोण करी शके? तो जे अनादिमुक्तनी प्राप्तिने पदने पामे, स्थिति नहीं पहेलुं पदने पामे, ए जे यात्रा करी शके। एनी क्वॉलिफिकेशन छे, एनी पूर्व क्वॉलिफिकेशन छे। तो अपनी यात्रा एटले अनादिमुक्तनी यात्रा। मुक्तो आ कारण सत्संगनी व्याख्या अने त्रीजी व्याख्या जो घणी बधी करी शकाय। त्रीजी व्याख्या एटले परभावनो सत्संग एटले कारण सत्संग। परभाव ए टोटली परभाव। कारण सत्संग में अवरभाव ने कोई स्थान ज न होई शके। मुक्तो महाराज नो अवरभाव एने कारण सत्संग में कोई स्थान नहीं। सदगुरु ईश्वरचंदाजी स्वामी अश्लालीना हता ने गोपालन स्वामी टोरडाना हता ने बापाश्री बळदियाना हता कणबी हता। आ अवरभाव छे एने कोई स्थान नहीं आ कारण सत्संग में। मुक्तो समझा एने स्थान नहीं। तो हूँ पुरुष छू ना स्त्री छे ने मैं त्यागी ने तमे ग्रही ने आ अवरभाव थयो एने कोई चांस नहीं। मुक्तो अने आगळ जता वात करीए तो मुक्तो जो एमने महाराज ने विषे आपणे कहता होईए के भाई महाराज ने ब्राह्मण न बोलाय, महाराज छपैयाना ब्राह्मण हता एम न बोलाय, महाराज ने माता पिता ने भाई ने भगीनी ने आ बधु न बोलाय। महाराज ने न बोलाय तो आपणे बोलाय? महाराज ने विषे न समझाय तो आपणे विषे समझाय? शुं ए छूट छे? हाँ, राजा ने गाळ न देवाय तो राजाना छोकराने देवाय। राजाने बुद्धू न कहेवाय तो राजाना छोकराने बुद्धू कहेवाय, राजानी राणीने कहेवाय। हाँ, निष्कुळानंद स्वामी केवी अद्भुत वात करे छे। मोटा संतो जो एटले आपणे केवी लटक बतावी। ए कांटो आपणे अवरभावनो कांटो त्यांथी काढीने बेसी नथी रहेवानुं। ए कांटो अहींथी कांटो काढवा माटे काढीए छे आपणे। महाराज नो महिमा समझवानो, अही महिमा आपणो महिमा वधारवा माटे समझवानो। हाँ, आपणो महिमा एटले अमे बहु विद्वान छीए पंडित छीए अमने बहु सरस बोलता आवडे छे। आ महिमा ना ए बधो अवरभावनो महिमा छे। मुक्तो परभाव मां जवा माटे परभाव समझवानो छे। हाँ, एम महाराज ने विषे महिमा समझ्या कि श्रीजी महाराज ने विषे आलोकनो अवरभाव नथी। तो निष्कुळानंद स्वामी एम कहे छे कि हे भाथी महाराज ने विषय नहीं, तारा विषय नहीं। समझा? कौन कूल ने कौन कुटुंबी कौन नात ने जात कौन भाई ने कौन भगीनी ब्रह्म हमारी जात। तो केवा शब्दों आ परभाव। आनु नाम परभाव। अहींथी परभाव नहीं जो आपणे विषे परभाव नहीं। हवे जो एवी टीका करीए टीकामां खपी जाय। एटले महाराजने वळी भई हता हशे, एमने बामण कहेवाता हशे, तार तने पटेल कहेवातो हशे। हाँ, जो महाराज ने ब्राह्मण न कहवाय तने पटेल कहवाय, बारोट कहवाय, ठक्कर कहवाय। हाँ, तो क्या थी ठक्कर थई गयो? जो नहीं समझाय तो पेली टीका थई जशे। हो, महाराज ने टीका करी कहवाय। अवरभावनो सत्संग नथी, आ टोटली परभावनो सत्संग छे। अने परभावनो सत्संग एज महिमा। मुक्तो आपणो एक विचार चाली रह्यो छे, एक वात चाली रही छे घणी पूनमोथी। सत्संग में आवीने बे विचार निरंतर रहेवा जोईए। बे विचार निरंतर रहेवा जोईए। एक महिमानो विचार अने बीजो राजीपानो विचार। आ बे विचार निरंतर रहेवा जोईए। अने महिमानो विचार एटले ज परभावनो विचार। मुक्तो एक वात समझी लेजो, भूवो धूणे पेलुं कहेवत छे, भूवो धूणे तो नाळियेर कई बाजू नाखे? एना घर बाजू। अने ऊंट मरे तो नजर क्या होय? मोढू कई बाजू होय? बेला मारवाडामां। तमे गमे एटलुं बदलवा अमे जईशुं ने वातने तोय ते मूळ मुद्दा उपर त्यां जती रहेशे। समझ्या? गमे ते बाजूथी वात करीए परंतु घी तो थाळीमां ढळशे। हं, अने थाळीमां ढळे तो ज कामनुं ने बेला। बाय ढोळाय तो करवानुं हुं। हं, सदगुरु आपड़ा कहता वृंदावन स्वामी की बात में एक बात आवे छे के एक संते परोक्षनी वातो करवा मांडी त्यारे कोईए कह्युं के स्वामी तमे बीजाना बायणा शुं करवा खखड़ावो छो? आपड़ा घरनुं बायणुं खखड़ावो ने। मुक्तो एम आपणे सत्संगमां कार्य सत्संग मात्र नथी, कारण सत्संग छे। एमां आपणुं घर महाराजनी मूर्ति छे अने एनुं बायणुं खखड़ावो ने। हं, उपासना समझीने निष्ठा समझीने भगवान स्वामीनारायण ने ओळखीने ओळख्या पछीनु स्टेप आपणो आ छे के हवे ओळख्या पछी शुं? तो ए महाराजना स्वरूपने जाणवुं, पछी महाराज मने मळ्या छे ए पामवुं अने हवे सुख सागर हरिवर संगे सुख माणजो। माणवानी वात स्वामीए चार पद मुक्तानंद स्वामीए बनाव्या अने एमां त्रण पदमां आगळ प्रारंभिक वातो करी अने चौथा पदमां पूर्णाहुतिनी वात तरफ लई जाय छे के पूर्णाहुति करवी होय तो शुं करवुं जोईए? मुक्तो મહિમાનો વિચાર, મહિમાનો વિચાર. અને મહિમા એટલે પ્રભાવનો મહિમા, એ જ મહિમા કહેવાય. આપણે સમજીએ અવરભાવનો મહિમા. અગાઉ આપણે જાણ્યું હતું કે લાખો માણસોને દેખીને મહિમા સમજાય કે હો, લાખો માણસો આવે છે, એ સાચો મહિમા નથી. ઉંમર દેખીને મહિમા સમજાય, એ સાચો મહિમા નથી. મુક્તો, આ લોકની વિદ્યા દેખીને મહિમા સમજાય, આ લોકની આવડત, બુદ્ધિ, ક્ષમતા, વાચાળ વૃત્તિ, કદાચ બોલવાની કોઈ સારી છટા, એને દેખીને મહિમા સમજાય, એ સાચો મહિમા નથી. મુક્તો, શાસ્ત્ર મોઢે હોય એનાથી મહિમા સમજાય તો એ સાચો મહિમા નથી. કદાચ મોટા મોટા ગ્રંથો ભણેલા હોય અને મોટી ડિગ્રીઓ ધારણ કરેલી હોય તો એનાથી મહિમા એ સાચો મહિમા નથી. મુક્તો, શ્રીજી મહારાજે ના પાડી છે. મહારાજ કે સ્વસ્વરૂપનો પ્રકાશન, ઈષ્ટદેવની ઉપાસના, એ જ મોટપ છે, એ જ આધ્યાત્મિક સાચામાં સાચી મોટપ છે. મુક્તો, મહારાજનો મહિમા, મોટા પુરુષનો મહિમા, સંતો ભક્તોનો મહિમા અને સ્વસ્વરૂપનો મહિમા, આ ચારે ચાર મહિમાનો વિચાર એટલે જ પરભાવનો વિચાર. મુક્તો, અને ચારે ચાર જોઈએ. મહિમાનો વિચાર નિરંતર કરવો પડે, નિરંતર. મુક્તો, એને ક્યારેય બ્રેક ના થવાય દેવાય. બ્રેક ના થવાય એટલે મહિમાનો વાતો કર્યા કરવી. શું કરવું? ના, અમહિમાનો પ્રવેશ, મનુષ્ય ભાવનો પ્રવેશ, પ્રાકૃત બુદ્ધિનો પ્રવેશ, દેહ બુદ્ધિનો પ્રવેશ અંદર ન થવા દેવો. એનું નામ નિરંતર મહિમાનો વિચાર કર્યો કહેવાય. મુક્તો, એનો પ્રવેશ ન થવા દો અંદર. મહારાજનો પહેલો આપણે એ ચાલી રહ્યો છે કે મહારાજનો મહિમા અને મહિમાનો વિચાર જ્યારે નિરંતર વર્તતો હોય. મુક્તો, શ્રીજી મહારાજ કહે છે, વચનામૃતમાં કહે છે, ગઈકાલે મારે એક વચનામૃત વંચાતું હતું, છેલ્લાનું 24મું વચનામૃત. અને એમાં એક વાત આવે છે, આપણે ઘણી વખત સાંભળી છે મુક્તો, કે જેનામાં કથા વાર્તાનું અંગ નથી અથવા કથા વાર્તામાં જેને પાટો ગોઠતો નથી, સમાગમમાં પાટો ગોઠતો નથી, એનામાં મહારાજ કે એની કોરની અટકળ કરી રાખવી કે એનામાં કોઈ કાળે સારા ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ નહીં થાય. પછી મહારાજ આ નેગેટિવ વાત કરી મહારાજે કે એનામાં નહીં થાય, આવા ગુણ નહીં આવે એમ, એટલે નકારાત્મકથી શરૂઆત કરી. પછી મહારાજ પોઝિટિવ શું કહે છે? મહારાજ કે જેને કથા વાર્તામાં પ્રીતિ હોય એને જગતની કોરનો અભાવ થઈ જાય છે. શબ્દ, આ શબ્દ ઉપર, આ લીટી ઉપર આ સેવક મનન કરતો હતો, લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યું. મુક્તો, એ મનન આપની આગળ રજૂ કરવું છે. મહારાજનો શબ્દ જુઓ, લીટી જુઓ, જેને કથા વાર્તામાં પ્રીતિ હોય એને જગતની કોરનો અભાવ થઈ જાય છે. મહારાજ બોલે છો, સ્વયં શ્રીજી મહારાજ બોલે છે. મુક્તો, આપને બધાને કથા વાર્તામાં તો પ્રીતિ છે, એટલે તો આપ અહીં બેઠા છો. જો વગર આમંત્રણે આવ્યા છો, કોઈ પત્રિકા મોકલી નથી, કોઈએ નથી મોકલી, પૂનમના સમયે આની પત્રિકા નથી મોકલાતી. કથા વાર્તામાં પ્રીતિ હોય એને જગતની કોરનો અભાવ થાય જ, એવું મહારાજ કે છો. પ્રશ્ન એ થાય છે કે કથા વાર્તામાં પ્રીતિ તો છે આપણને, તો એ જગતની કોરનો અભાવ કેમ થતો નથી? પ્રીતિ ના હોય એમ તો સમજ્યા, પણ આપણને પ્રીતિ છે છતાંય કેમ થતો નથી? એનું કારણ શું? જમ્યા પછી ઓડકાર કેમ આવતો નથી? પાણી પીધું તો તરસ કેમ છીપતી નથી? સ્વેટર પહેર્યું પણ ઠંડી કેમ ઉડતી નથી? એસી ચાલુ કર્યું તો અહીંથી ઠંડક કેમ થતી નથી? એમ કથા વાર્તામાં પ્રીતિ તો છે આપણને, સાંભળવી તો ગમે છે. મુક્તો, અહીં કેટલાય ભાઈઓ એવા છે કે બોલો, અમારે સાણંદમાં બે ભાઈઓ છે, બેઠા છે આજે, 100% હશે, આંગળી નથી ઊંચો કરાવતો, 100%. બોલો, બાવળા સભા હોય તો બાવળા આવે, વિરમગામ સભા હોય તો વિરમગામ આવે, સ્વામિનારાયણ ધામ ઉપર સભા હોય તો સ્વામિનારાયણ ધામ ઉપર આવે જ. મુક્તો છે એવા, મુક્તો કેટલાય. કથા વાર્તામાં આપણને પ્રીતિ છે છતાંય અભાવ નથી થતો. મહારાજ ખોટા, શ્રીજી મહારાજની વાણી ખોટી, શ્રીજી મહારાજના મુખારવિંદમાંથી નીકળતો પ્રવાહ ખોટો, કે સાંભળનારા, આપણે કથા વાર્તા સાંભળનારા ખોટા. મુક્તો, શું કારણ શું છે? કેમ અભાવ નથી થતો? અને જગતની કોરનો અભાવ થાય તો જ મહારાજની કોરનો ભાવ થાય. મુક્તો, ચોખ્ખી ચણાક વાત છે. 1+1=2. ઘરમાં ખર્ચો ઘટે તો જ બચત વધે. ચોખ્ખી વાત છે, તો જ બચત વધે. ઘરના ખર્ચા ઘટાડો તમે તો જ બચત વધે, આવક વધારો તો બચત વધે. કથા વાર્તામાં પ્રીતિ છે પણ અભાવ નથી થતો, એનું શું કારણ? મુક્તો, બસ મહિમાના વિચારની કસર છે. मुक्तो सर्व कारणनु कारण आ छे। प्रथमनु पहेलु वचनामृत, अरे पंचाळानु पहेलु वचनामृत श्रीजी महाराजे बहु अद्भुत बात करे छे। शुरुआतमां ज श्रीजी महाराज पोते प्रश्न पूछे छे, महाराजे प्रश्न पूछ्यो छे पंचाळाना पहेला वचनामृतमां, महाराज के अमारे विषे हेत तो होय, अमारे विषे हेत तो होय अने धर्म पण अतिशय पाळतो होय, तो पण एवो कयो विचार छे के सारा पंच विषय में शब्द स्पर्श रूप रस अने गंध, सारा अतिशय सारा पंच विषय ए भूंडा अतिशय भूंडा थी जाए एवो कयो विचार छे। महाराज एम कहे छे एवो कयो विचार छे, हेते करीने थाय एवुं नथी बताव्युं, त्यां हेत तो होय धर्म पण पाळतो होय तो एवो कयो विचार छे। एनो अर्थ के ए विचार जो अहींयामां न होय तो एने पंच विषयमांथी प्रीति न टळे, महाराज एवं डायरेक्ट इनडायरेक्ट कही दे छे। मुक्तो तो महाराजे आखा वचनामृतना साररूप एक ज विचार आप्यो, महिमानो विचार, महात्म्यनो विचार। मने केवा महाराज मळ्या, मने केवा सत्पुरुष मळ्या, मने केवो कर्यो, मने आखो समाज सत्संग समाज केवो मळ्यो, आ कारण सत्संगनो योग केवो मळ्यो। मुक्तो निरंतर आ वातनो विचार अने ए विचारे करीने एटला बधा बळिया रहेवाय, एटला बधा बळिया रहेवाय। महाराज वचनामृत प्रथमनु 24 एवुं कहे छे, प्रथमना 24मां महाराज के जेने महात्म्यनु अतिशय बळ होय अने जेने महात्म्यनु बळ एटले के महाराज त्यां दृष्टांत आप्युं के कोईए लींबू चूस्युं होय, अर्धुं लींबू चूस्युं होय तो महाराज के एक चीर जो चूसी होय तो एना दांत अंबाई जाय, एक चीर चूसी होय तो एना दांत अंबाई जाय अने दांत अंबाई जाय तो ए रांधेला चण्या एटले बाफेला चण्या न चावी शके। पछी के जो एक लींबू चूस्युं होय तो ए बाफेला मग न चावी शके अने जो जाजा लींबू चूस्या होय तो ए रांधेलो भात पण न चावी शके, एनी इंद्रिय अंतकरणनी दाढ्यो अंबाई जाय छे। मुक्तो महाराज के जेने महात्म्यनी खटाई चढ़ी होय, महिमानी खटाई चढ़ी होय, महिमा आकारे जे वर्ततो होय एने कोई विषय रूपी एने कोई दाढ़ियो एनी अंबाई जाए अने विषय रूपी चण्या चाववाने के भात चाववाने पण ए समर्थ रहेतो नथी। मुक्तो अने आपणे समर्थ छीए एनो अर्थ शुं थाय छे, आपणे विषय चावी शकीए छीए, चावी नहीं कड़ाडड़ 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 बोलीने आपणे कड़ाका बोलता खाई जईए छीए, जेम चवाणुं खाता होय ने एम। मुक्तो एनुं कारण शुं छे तो महात्म्य रूपी खटाई नहीं चढ़ी। मुक्तो अने ए महिमानो विचार त्यानो एनो जवाब महाराज गुणायतान स्वामी पहला भागनी पहली ज वातमां आपे छे के महिमा आकारे थवुं होय तो शुं करवुं जोईए। तो महिमानी वातो मळेला महाराज अने मळेला मोटा पुरुष एना महिमानी वातो निरंतर करवी अने निरंतर सांभळवी। स्वामी उपाय बतावी दीधो, महिमानी वातो निरंतर करवी अने निरंतर सांभळवी। अने ज्यारे महिमानो विचार जेना अहिंयामां होय एना लक्षण केवा होय तो बे लक्षणों तरफ आजे जोवुं छे। मुक्तो एक महिमानो विचार जेना अहिंयामां निरंतर वर्ततो होय, अमहिमाने प्रवेश न थवा दो, विनंती आटली छे। मुक्तो आपणे साथे साथे ज्यारे मळीए ने त्यारे अभावनी कोई वात थई जाय, अवगुणनी वात थई जाय, अमहिमानी वात थई जाय, महाराजनी मोटा पुरुषनी संतो भक्तोनी पोताना स्वरूपनी, अने तो समजी लेजो के अमहिमा आकारे थया, महिमानो विचार ब्रेक थई गयो। महाराजे गुणायतान स्वामी वातोमां एटले लख्युं के सत्संगमां आवीने दिवसे ने दिवसे चढ़तो ने चढ़तो रंग रे, एनो उपाय कयो छे स्वामीनी वातोमां आवे छे। त्यां स्वामी एक ज एनो जवाब आप्यो, स्वामी के दिव्य भाव एना जेवो मोटो कोई लाभ नथी अने मनुष्य भाव एना जेवी मोटी कोई खोट नथी, एना जेवो मोटो कोई नुकसान नथी। महिमानो विचार एटले दिव्य भावनो विचार, महिमानो विचार एटले परभावनो विचार अने मनुष्य भाव एटले अमहिमानो विचार, देह दृष्टि नो विचार, देहादिक नो विचार। मुक्तो अने जेनी देह दृष्टि होय एने महाराजे वचनामृत में लख्युं, महाराज प्रथमना 23मां वचनामृत में कहे छे महाराज के एने भगवाननो अभाव पण आवशे, मोटा पुरुषनो अभाव पण आवे। पोतानी देह दृष्टि छे, परोक्षनुं दृष्टांत आपीने महाराज बोल्या छे, आपणे ए दृष्टांत साथे निस्बत नथी परंतु एने जरूर अभाव आवे, श्रीजी महाराज शब्द बोल्या छे। अने जेने महिमा आकारे दृष्टि होय, मुक्तो महिमामां जे रास्तो होय तो पहेलुं एनुं लक्षण छे एने निरंतर पूर्ण कामपणुं वर्ते। शुं वर्ते? पूर्ण कामपणुं। ए पूर्ण कामपणुं शुं छे? कृतार्थपणुं वर्ते, कृतार्थपणुं। महाराजे प्रथमना 63मां वचनामृतनी अंदर प्रथमनुं 72मुं अने वडतालनुं 12मुं महाराजे एमां पूर्ण कामपणुं कोने कहेवाय, कृतार्थपणुं कोने कहेवाय? महाराज के जेने परिपक्व निश्चय होय एना लक्षण केवा होय? महाराज के जेने महाराज नो निश्चय होय एने आ शब्दों केवा होय एनी विचारधारा केवी होय एने केटलो कृतार्थपणो निरंतर वर्ततो होय। हळवदना अमरसिंह खत्री नो बापजी घणी वखत प्रसंग कहे छे के हळवदना अमरसिंह खत्री हता। रोज सवार पड़े अने खत्री एटले एमनो लुगड़ा धोवानो धंधो हतो, लुगड़ा रंगवानो के धोवानो जे होय। हवे ए तलाव हळवदना तलाव उपर रोज कपड़ा लईने आवे अने लुगड़ा धोता जाए अने बोलता जाए स्वामीनारायण 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 बोलता जाए मुक्तो। अने ए वखते रोज बपोरनो समय थाय एटले धांगधरा नरेश या धांगधरा दरबार त्यांथी निकळे अने ए रोज जुए के मारो आलो आ अमरसिंह स्वामीनारायणियो रोज स्वामीनारायण 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 करे छे। एक दाड़ो उभा रहीने पूछ्यु अले अमरसिंह स्वामीनारायण स्वामीनारायण मंडियो छू ते स्वामीनारायण तारू कल्याण करे एवुं लागे छे, तारो मोक्ष करे एवुं लागे छे। त्यारे अमरसिंह खत्री शुं जवाब आपे छे? बापू शुं बोल्या फरती बोलो मने हंभळाणुं नहीं कहो। आ स्वामीनारायण स्वामीनारायण करेस ते स्वामीनारायण तारू कल्याण करे एवुं लागे छे। त्यारे हाथ जोड़ीने अमरसिंह खत्रीनो जो एनो हाजर जवाब जुओ, कैफ जुओ, मस्ती जुओ, रजमो जुओ। रजमो अने रजमो कृतार्थपणानो छे, रजमो पूर्ण कामपणानो छे। मुक्तो ए ज स्वामीनारायणने आपणे भगत छीओ। आपणे जे अमरसिंहने जे मळ्या हता ए ज आपणने मळ्या छे। सांभळजो अने ए वडतालनो 12मो जुओ, प्रथमनो 63 अने प्रथमनो 72। भले एमणे मोઢે કર્યું કે ન કર્યું, શબ્દો બેઠા આવડ્યા કે ના આવડ્યા, પરંતુ એ લક્ષ્યાર્થ શબ્દો થયા છે। અને અમરસિંહ ખત્રી જવાબ આપે એક દરબારની સામે, એક રાજાની સામે। એ વખતના રાજા કહેવાતા, રજવાડા કહેવાતા। અને રજવાડને રજવાડાની સામે એક સામાન્ય હરિભગત, ગરીબ હરિભગત હાથ જોડીને એમ કે બાપુ मारा कल्याणनी तमे वात करो छो के तारू कल्याण थशे के नहीं थाय, अने वायदानी वात करो छो तमे वायदानी। आ स्वामीनारायण प्रगट थया त्यारथी एमणे वायदानो व्यापार बंद करी दीधो छे। आ तो रोकड़ियो रवजी छे, रोकड़ियो रवजी। पेलुं तो ए मळ्या पछी कल्याण, ए मळ्या ए ज आत्यंतिक कल्याण। ए जेने ओळखाणा अने एने मळ्या ए ज परम पद, ए ज मोक्षनो मूळ। भगवान मल्या एज मोक्ष नो मूल, एज आत्यंतिक कल्याण। आत्यंतिक कल्याण के मोक्ष कई खावानी चीज नहीं बापू के ने खाई लेवाय। मने भगवान स्वामीनारायण प्रगट अने प्रत्यक्ष मल्या छे। बापू मारू तो जे दाडाना मने ओळखाणा अने मने मल्या छे एवी आ पड़ी गई, त्यारथी मारो कल्याण तो थई चूक्युं छे। परंतु हे बापू मारा घरमां गायो भैंसो बळद भले मारा घरनुं घास खाई छे ने एनुं कल्याण थई चूक्युं छे। बापू मारा घरमां ऊंदयडा ने खिसकोला भले પાંજરું મૂકીને ઊંદયડાને અમે અંદર પૂરતા હોઈએ અને બહાર જઈને નાખી આવતા હોઈએ, તોય તે એ ઊંદયડા ને ખિસકોલાનો પણ મારા ઘરમાં રોટલો ખાધો છે ને એનું પણ કલ્યાણ પૂરું થઈ ગયું, એને જન્મ નહીં ધરવો પડે। અને બાપુ તમે આજે મારી વાત સાંભળીને તો જાઓ, તમારે કલ્યાણ ઉપર હું સહી કરી આપું, તમારું પૂરું, તમારે જન્મ નહીં ધરવો પડે। મુક્તો આનું નામ પૂર્ણકામપણું કહેવાય, આનું નામ નિશ્ચય કહેવાય, આનું નામ મહારાજ કે કૃતાર્થપણું કહેવાય, આનું નામ રજમો કહેવાય। મુક્તો આનું નામ મહિમા આકાર કહેવાય, આનું નામ મહિમાનો વિચાર કહેવાય। મુજે કોણ મિલા હે અને મુજે કેસા કિયા હે। મુક્તો એક જવાબ તો જુઓ, આ પાજી પલાવની જેમ શી ખબર, હવે થાય તો થાય, નહીં તો બીજે જન્મે તો થશે ને, કંઈ નહીં આ જન્મે નહીં તો પછી મંડ્યા છીએ, થાય તો ઠીક છે। આ મહારાજ કે નપુંસકના શબ્દો છે, વડતાલના 12માં શબ્દ વાપર્યો છે મહારાજ કે નપુંસક છે, નપુંસક। અને નપુંસકના સંગે કરીને ફળની પ્રાપ્તિ ન થાય। આ કૃતાર્થપણું અને મહિમાનો વિચાર જેના હૈયામાં હોય ને, હું તો શું ન થાય, શું ન થાય। बापाश्रीनी वात में पहला भागनी 35मी वात छे, कठियारानी वात। मुक्तो पहला भागनी 35मी वात, कठियारानी वात। जो ए महिमानो विचार केवो होय अने महिमा कोने कहेवाय, महिमा आकारे वर्तो होय, एनी विचारसरणी केवी होय, एनो रजमो केवो होय। अने महाराज रूपे ज्यारे अन्य दर्शन दीधा, महाराज रूपनुं रूप लईने ज्यारे आव्या अने अन्य अवतारोए दर्शन दीधा, त्यारे ए अंतर्मुखी जीवन जेनुं हतुं, अंतरदृष्टि करीने अनंत धाम अने धामना दणियोने जोया। अने ए वखते एम के तमे बधा मागण छो। अरे महाराजे पंचाळाना पहला वचनामृतमां बताव्युं छे, पंचाळानुं पहलुं वचनामृत ज मुक्तो आखो विचारनुं छे, महिमाना विचारनुं छे। जरा वांचजो जो आपने महिमा आकारे थवुं होय तो। मूळीमां कानलाना मूळीमां हता, कानलाना मूळीमां राजुला पासे कानला गाम આવ્યું। डोसी पहला स्वामीनारायण विरोधी जबरदस्त विरोधी। स्वामीनारायण भगवानना संतो, स्वामीनारायण भगवानना संतो જ્યારે કાણલા ગામે પધાર્યા અને મહારાજ જ્યારે ડોસીના ઘર આગળ ગયા અને સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો કહીને ઉભા રહ્યા, ત્યારે ડોસી એ વખતે નિહણી ઉપર ચડી, સીડી ઉપર ચડી, પેલી ગામડામાં પેલું ખડીથી રંગ કલર, ખડીથી ઘર ધોળતા, કારણ કે ઘર શાના હતા પહેલાના જમાનામાં? માટીના, એટલે એને શાનાથી ધોળે? ચૂનો બોનો નહોતો એવો જમાનામાં, ખડીથી ધોળે, ખડીથી અને પોતું, પોતું ઓલું કપડાનું કંતાનનું પોતું હોય તે કંતાનથી ખડીમાં બોળી, પાણીમાં બોળી અને આમ ધોળે, ધોળતા તને સંતો ઉભા રહ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો કરીને, અને ડોશીને ચડી દાજ, કારણ કે વિરોધી હતા ને, મહિમાનો છાંટોય નહીં, મહિમાનો છાંટો નહીં, ઓ મહિમાનો કોથળે કોથળા ભરેલા, સમજ્યા? ઢગલા બંધ, થોક બંધ મહિમા. અને એમણે શું કર્યું? ડોશીએ સીડી ઉપર ઊભા ઊભા, ઓલી નિહાણી ઉપર ઊભા ઊભા એમણે પેલું ખડીવાળું તૂટી ગયેલું હાવ છેલ્લી દશામાં અને ફેંકી દેવાનું હતું એવું પોતું એમણે સંતોની જોડીમાં નાખ્યું. લ્યો મારા પીટ્યા, હાલી મળ્યા છો આ મફતિયા, સમજા? એમ કરીને જોડીમાં નાખ્યું. મુક્તો સંતોએ કેવા કષ્ટ સહન કર્યા છે, આપણા બાપ દાદાએ જુઓ, અને કેવી 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 કેવું કેવી રીતે આ સત્સંગનો પ્રારંભ થયો છે. મુક્તો એનો બદલો વાળવાનો અમારે અને તમારે સમય પાક્યો છો. અને સ્વામિનારાયણ ભગવાન શા માટે બ્રહ્માંડમાં આવ્યા? તો બે જ સંકલ્પ હતા મહારાજના, બે જ હતા, આજે બે જ છે. એક સંકલ્પ પોતાની સર્વોપરી સનાતન ઉપાસનાનું પ્રવર્તન કરવું, અને એ ઉપાસના સમજાવીને દ્રઢ કરાવીને પોતાની અનાદિ મુક્તની સ્થિતિ હૈડે હૈડે હરિ સ્થાપવા. અરે હૈડા હૈડાને એટલે વ્યક્તિ વ્યક્તિને મૂર્તિ સુખના અધિકારી કરવા, અનાદિ મુક્ત કરવા. મુક્તો આ શ્રીજી મહારાજનો સંકલ્પ, અને એટલે કે મૂર્તિમાં રાખવાનું બિરદ, મૂર્તિમાં રાખવાનું બિરદ શ્રીજીનું ખાસ જણા. આ વખતનો મહારાજનો બિરુદ છે એવો, એના માટે આ કાર્ય કારણ સત્સંગ સ્થપાયો છે. મુક્તો આ ઢૂંઢાને ઉપરણીને બાપાશ્રી વધાર્યા અને બાજરાને ઢૂંઢાને જુદા કરી નાખ્યા. મુક્તો આ વખતનું મહારાજનું બિરદ છે, બિરદ. કયું બિરદ? કે મૂર્તિમાં રાખવાનું બિરદ સ્ત્રીજીનું ખાસ જણાય, અને એના બદલા વાળવાનો અત્યારે સંતો આપણે અને હરિભક્તો આપણે સૌએ ભેગા થઈને એ બદલો વાળવાનો સમય પાક્યો છે. મુક્તો કેવા દુઃખ સહન કર્યા છે સંતોએ, સમજ્યા? મૂળીમાનો પ્રસંગ ચાલતો હતો, કાણલાના મૂળીમાં, અને મૂળીમાના આંગણામાં જઈને સંતો ઉભા રહ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો. જોડીમાં થોડોક બશેર પાંચેર લોટ આવ્યો હશે કે કંઈક અનાજ આવ્યું હશે, સંતોના જોડીમાં નાખ્યું પેલું પોતું. શાનું પોતું? ખડીવાળું પોતું. હવે લોટ બગડે કે ના બગડે, હા, અનાજ બગડે કે ના બગડે, જોડી બગડે કે ના બગડે, છતાંય સંતો સ્વામિનારાયણ 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 કરતા નથી. જેના હૈયામાં કોઈ ક્રોધ નથી, આક્રોશ નથી, ગુસ્સો નથી, નફરત નથી, તિરસ્કાર. અને એના અનુસંધાનમાં શબ્દ લખી નાખ્યા, સાગર જેવા દિલડા જેના કે દિન છલકાય. સંતોના ગુણધર્મ બતાવ્યા, સંતોના ધર્મ બતાવ્યા. સંતો તોય તે કંઈ વાંધો નહીં, તળાવમાં જઈને એનું રૂડું કરવું છે, એનું રૂડું કરવું છે, એનું પૂરું કરવું છે. જો સંકલ્પ એક જ, કયો સ્વાર્થ? મુક્તો સંતોને હે બીજું ઘર, એ ઘર છાંડી દીધું હોત તો, અને ત્યાંથી નીકળીને પછી બીજી વખત ન ગયા હોત તો? ના, સંતોએ એ જ પોતાને તળાવમાં, ગામના તળાવમાં જઈને ધોયું, ધોયા પછી એને સાફ કર્યું, હૂકવ્યું, એમાંથી પેલી કંતાનના રેસા કાઢ્યા, રેસો કાઢીને એમાંથી દિવેટ બનાવી. સાંભળજો, દિવેટ બનાવી સંતો. અને દિવેટને કંઈક તેલ બેલ આવ્યું હશે, કંઈક ગમે તે એડિયું તેલ કંઈક એમાં બોળ્યું, અને એને સાંજે મહારાજની ઠાકોરજીની આરતી કરી. બોલો, અહીંયા આરતી કરી, દીવામાંથી દીવો કર્યો અને આરતી કરી. અહીં જ્યાં દીવો થયો, પ્રકાશ થયો, ત્યાં સામે આ મૂળીમાના હૈયામાં પણ દીવો થયો. સાંભળજો, સંતો આપણી પાસે શું કરવા માગે છે, શું કરવા લે છે, શું કરવા હાથ લાંબો કરે છે, શું કરવા સ્વીકારે છે. મુક્તો સમજો, એને કોઈ સ્વાર્થ નથી, અને જે બીજા માટે કરે, પોતા માટે નહીં, બીજા માટે કરે. મહારાજે વાતોમાં લખ્યું, બાપાએ વાતોમાં લખ્યું કે સત્પુરુષ દંડવત કરે, દર્શન કરે, સેવા કરે, પૂજા કરે, ધ્યાન કરે. શું કરવા કરે? તો કે બીજા માટે કરે છે, પોતા માટે નથી કરતા. અને આ સાધનિક જે કરે છે એ પોતા માટે કરે છે. અને મોટા પુરુષ પુરુષ જે કરે છે એ બીજા માટે કરે છે. મુક્તો અહીંયા સંતો બીજા માટે હાથ લાંબો કરે છે, પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. મુક્તો ભગવાનને સંતને બીજો સ્વાર્થ કયો છે? અહીંયા સંતો પેલો દીવો કર્યો, સામે ડોસીના હૈયામાં દીવો થયો, દીવો થયો એટલે પ્રકાશ થયો, પ્રકાશ થયો એટલે પશ્ચાતાપ થયો. શું પશ્ચાતાપ? ડોસીએ વિચાર કર્યો કે આરું સાધુ નિર્દોષ હતા, બિચારા બહુ હારા સાધુઓ, બીજા ગંજેરી બાવા આવે છે એ તો ચીપિયા ખખડાવે અને એ ધોળી દાળ ઓર કાળી રોટી ચાહીએ, સમજ્યા? ગોળ ખાય ઘોડા અને તેલ ખાય જોડા, આવું બોલનારા બીજા સાધુ તો જોયા છે, પણ આ સાધુ હા આપણે જોડીમાં પોતું માર્યું ને એક શબ્દ ન બોલ્યા. આહા, આવા સહનશીલતાના સહનશીલતાની મૂર્તિ જેવા સાધુ, આવા સહન કરે એવા સાધુ. મુક્તો ગુણ આવી ગયો, ગુણ આવી ગયો, અને સાધુનો ગુણ આવી ગયો ને કામ પૂરું. મુક્તો અહીંયા બીજે દિવસે સવારમાં સંતો ફરી પાછા એ જ ઘરે જઈને ઉભા રહ્યા. ડોસીને સંકલ્પ થયેલો કે આજે જો સાધુ આવે ને મારા ઘર તો નહીં આવે, કારણ કે મેં તો પોતું માર્યું છે વાગડીએ, મારું ઘર નહીં છાંડી જશે, નહીં આવે. પણ પાડોશીના ઘેર જાય ને તો અહીં તે લોટ આપવો જાજો, વાડકો ભરીને તાંડું ભરીને લોટ આપવું. સંતો તોય એ ઘેર આવીને ઉભા રહ્યા. બીજે દિવસે સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો. મુક્તો સંતો ઘણું બધું શીખવાડે છે આપણને હો. અરે કારણ કે ઓળખીએ છીએ કે હરિભક્તો માટે, તમારા માટે જ સભા છે, સભા અમારા માટે છે. આવા સંતો જઈને ઉભા રહ્યા. બીજા દિવસે ફરી પાછા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો કરીને ક્યાં પેલા મૂળીમાના આંગણામાં, અને મૂળીમાએ બહાર નીકળીને જોયું સંતો મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ગઈકાલે પોતું માર્યું, અરરરરરરરર, મેં અભાગણીએ લોટ ના આપ્યો તો કંઈ નહીં, પણ પોતું તો નતું મારું. પશ્ચાતાપ થયો ને બસ. મુક્તો મોટામાં મોટું પશ્ચાતાપ, એના જેવું મોટું કોઈ પ્રાયશ્ચિત નથી, કોઈ પ્રાયશ્ચિત નથી. અને પોતું સંતોએ કામમાં લીધું ને મુક્તો, કામમાં લીધું ને, અને એટલે પસ્તાવો થયો. પસ્તાવો થયો એનું કારણ આ હતું મુક્તો. અને સંતોએ કહ્યું કે નહીં, ચિંતા ન કરશો. એ વખતે મહારાજે નીચું જોઈને બોલવાની છૂટ આપી હતી, અત્યાર નથી, સંપ્રદાય નવો હતો ને એટલે. અને ડોસીને કહ્યું કે ચિંતા ન કરશો, અમે એનો દીવો કર્યો હતો અને વાટકો ભરીને તાંડો ભરીને લોટ આપ્યો. બીજે દાડે સંતો જઈને ઉભા રહ્યા, પાકું સીધું આપ્યું. ચોથે દાડે માગીને કંઠી પહેરી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા મૂળીમાં. અને ગાણલામાં બી રોપાઈ ગયું, આ ગાણલા ગામની અંદર બી રોપાઈ ગયું સ્વામિનારાયણ સંપ્રદાયનું. અને ડોસીને સંતો એટલા જ સમાચાર કેવડાયા, ડોસી હવે તમે કંઠી બાંધી છે તો તમારી શરૂઆત થઈ ગઈ, પરંતુ ગઢડામાં અમારા મોટા મુક્તો જીવબા, લાડુબા, મોટીબા અને આ બધા ભાઈઓ છે એમનો સમાગમ કરવા આવજો. અને ડોશી રાજુલાથી નીકળીને સમાગમ કરવા માટે ગઢપુર ગયા. 2 મહિના રોકાયા. 2 મહિનામાં તો પછી મુક્તો, અને એ પછી બાકી રાખે ભેલા કેસ આવ્યો હોય, અને આ તો ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર હોય, એ પછી કેસને કે ફેલ જવા દે ભેલા. આ મોટા મોટા મુક્તો હતા, અને 2 મહિના જ્યાં રહ્યા ને ડોશીને મહિમાથી, મહારાજના મહિમાથી રસ તરબોળ કરી દીધા. ડોશી નક્કી કરીને ગયા કે હું હવે મારા ગામમાં મહિલા મંડળ સ્થાપીશ. ડોશીએ પહેલી મહિલા મંડળની સ્થાપના રાજુલામાં રહે ત્યાં કાંડલામાં કરી. 200 બૈરા સત્સંગી થયા. કેટલા? 200 બૈરા સત્સંગી થયા. હવે ડોસીએ 200 ઘરમાં સત્સંગ કરાયો. પણ દુઃખની વાત એ, તકલીફ ત્યાં દીવા પાછળ અંધારું હોય છે, તકલીફ ત્યાં હોય છે. સમજ્યા? ડોસી એમના ઘરવાળાને સત્સંગ ન કરાવી શક્યા, કારણ કે ઘર કી બાત થઈ ગઈ હોય ને. હા, ડોહો સત્સંગી ના થયા. બોલો, ઘણું મથ્યા પણ ડોહો એકના બે સત્સંગી ના થયા. ડોહાનો દેહાંત સમો આવ્યો. અરે ડોશીનો દેહાંત સમો આવ્યો. ડોશીને માદા થયા. અને એ વખતે ડોહા જોડે બેહીને શું કહે છે સાંભળજો. ડોશી તો જો તારી સદગતિ થાય ને, બિચારા ડોહાને કંઈ ખબર ના પડે એટલે ડોહા એમની ભાષામાં બોલે, ડોશી તારી સદગતિ જો થાય ને, અસદગતિ ન થાય તારી, અસરગતિ ન થાય, તારી સદગતિ થાય ને એટલે હું 5 11 करीश, समझा? जिंदगी में करता ना था दुआओ, 5-11 करीश अने 2-5 साधु ने जमाडीश, साधु बामण ने जमाडीश। त्यारे डोशी शू सांभळजो, शू बोले छे। डोशी हूता था ने बैठा थई गया अने डोशी कहे छे, डोहा भा सांभळो, समझा? मारी गति ने सदगति नी वातो शू करो छो तमे? हूँ तो छते देहे आ स्वामीनारायण भगवान ज्यारथी मने मळ्या त्यारथी हूँ छते देहे मूर्ति धम्मा छूं। मारू कल्याण थई चूक्युं छे, परंतु आवती काले बपोरे 12 वागे स्वामीनारायण भगवान ने संतो मने तेड़वा आवशे अने मने मूर्तिना सुखमां लई जशे। अने हे डोहा सांभळी लो, हूँ तमने कही दऊं, आ हाथे करीने मैं तमने रोटला करीने जमाड्या छे। आ हाथे करीने रोटला खवड़ाया छे, तमने रसोई बनाईने जमाड़ी छे। डोहा सांभळी लो, तमे भले कंठी नथी बांधीने स्वामीनारायणना सत्संगी नथी थया, परंतु मारा 13माना दिवसे, मारा 13 दिवस जे दिवसे पूरा थशे ते दिवसे हूँ स्वामीनारायण भगवानने लईने तमने तेड़वा आवीश। शुं कहे छे? स्वामीनारायण भगवान ने संतो ने लईने तमने तेड़वा आवीश, समझ्या? मारी गतिनी ने सदगतिनी क्यां वातो करो छो? मुक्तो आ भगवान स्वामीनारायण ना भक्त नो प्रताप जुओ, मुक्तो एनो रजमो जुओ, एनो पावर जुओ। आ कृतार्थपणुं, एने कृतार्थपणुं शुं छे? शानु छे? मुक्तो महिमा, बस रुवाड़े मळेलानो महिमा। कोण मळ्युं छे मने? एनो महिमा। अने महिमानो विचार केटला दीवाना करी नाखे। पादराना वसराम सुथार हता, वाडीमां गया, रोज जता था एम गया। एक दिवस वाड़ी में जो तो जोता जो हल आंकता पहला एमने जोयुं के एक कीड़ियो उभराणेली, कीड़ियोनुं दर अने कीड़ियो उभरायेली, भयंकर। अने कीड़ियो उभरायो के गणी ना हकाय, लाखों कीड़ियो टकला बंद, बहु कीड़ियो उभरायेली। विचार कर्यो के आनी उपर जो हल आंकीश तो कीड़ियो धाममां जती रहेशे एटले मरी जशे, समझ्या? हारू पाप लागे, शुं करवुं? विचार करे, करवुं शुं? अने त्यां विचार आव्यो, महिमानो विचार केवो छे? मारा स्वामीनारायण भगवान प्रकट छे, मारा इष्टदेव प्रकट छे, मारा स्वामीनारायण भगवाननो आशीर्वाद छे। तमारी वात सांभळेनु कल्याण, तमारी प्रसादी खाएनु कल्याण, तमारा गोळानु पाणी पीवेनु कल्याण। तो पछी हूँ लाईने संकल्प करूं? चेक ज लखवानो छे, वटाववानो एमने छे, तो मने हूँ वांधो छे लखवामां, लीटो पाडवामां? अने लीटो हूँ करवा 1000 રૂપિયાનો पाडुं, 1000 કરોડનો ना पाडुं? विचार करो, शू करवू? अने वसराम पट सुथार गया, तरत वाड़ीए जईने त्यां जोयुं ने बधुं जोयुं। महाराजने धून करी, प्रार्थना करी, हे महाराज आ मारा खेतरमां, मारुं एटले तमारुं, महाराज मारुं खेतर ज क्या छे, जेटलुं बधुं मारुं एटलुं तमारुं। महाराज तमारा खेतरमां आ कीड़ियो उभराणी छे, बीजाना खेतरमां उभराय ने आ खेतरमां उभराय एमां कंई फेर नहीं। बीजाना खेतरमां उभराय ने आ खेतरमां उभराय एमां कंई फेर नहीं। माटे महाराज संकल्प करीने एनु आजे पूरो करवो छे। महाराज आ कीड़ियोने तमारी मूर्तिना सुखमां लई लो। आम जे प्रार्थना करे ने रीतसर, मुक्तो, वगर हेलीपेडे, अहीं तो आ लोकनुं विमान उतारवुं होय तो हेलीपेड जोईए। हेलीपेड केम शुं कहे आने? हेलीपेड जोईए। अने रीतसर देखता हजारों माणसो आजुबाजुमां खेतरमां जोई रह्या छे ने आकाशमांथी घुरुरुर मांड्या विमानो आववा अने चार्टर्ड प्लेन, एक कीड़ीने एक प्लेन, मुक्तो, वगर भाड़े। वगर भाड़े, तमे कहो के कीड़ीए भाड़ू क्यांथी काढ्युं? आपणे भाड़ू काढ्युं छे? जो आ बधी कीड़ीओ छे आपणे बधी, हो मुक्तो, आ क्यां पात्रता वगर था काम थाय? आ महिमानो विचार, मुक्तो, महिमानो विचार। वसराम सुथार के सिद्ध मुक्त नता, परंतु महिमा आकारे वर्ते। महाराजना केवा संकल्पो पूरा करे, एक कृतार्थपणुं वर्ते। मुक्तो, आपणने कृतार्थपणुं नथी वर्तुं, समजी लेजो, हजू महिमानी मोटी कसर छे। महिमानो विचार, कौन मिला है, कैसा किया है, बस एक विचार। अने बीजू, जो महिमानो विचार होय, निरंतर महिमाना विचारमां जीवतो होय तो मुक्तो एनाथी महाराजनी कई आज्ञा लोपाय, एने कई आज्ञा लोपाय, एनाथी शुं थाय न शुं न थाय। लोयानुं 3 प्रथमनो 15मो, मुक्तो, महिमाना विचारथी कयो आज्ञा माराथी न पड़े, पड़े ज, अने तो ज आज्ञा पड़े। मुक्तो, जेने महिमानो विचार होय ने, अशक्य असंभव एने डिक्शनरीमां 2 शब्द ज ना होय। जेने महिमाना विचारमां डूबेलो होय ने, आ वातो आपणे बीजा माटे नथी करता, आपणे महिमा आकारे थजो। वसराम सुथारने मळ्या हता, मूळी माने मळ्या हता, ए ज आपणने मळ्या छे। मुक्तो, एज महाराज मळ्या छे आपने कारण सत्संगनो योग मळ्यो छे आपने आखो एक दिव्य सत्संग आखो दिव्य बात दिव्य आखी आ वस्तु केटली ऊंची आपने मळी गई छे मुक्तो ख्याल करजो। हवे रबारीना हाथमां हीरो आव्यो होय तो बकरानी कोटे बांधे आपणे रबारी न रहेशो मुक्तो, आपणे हीराना व्यापारीओ छीए एना दीकराओ छीए समज्या मुक्तो। हवे बीजो विचार राजीपानो विचार, अरे बीजो विचार तो एने आज्ञा पड़े ज, महिमाना विचारथी एने आज्ञा पड़े ज। श्रीजी महाराजे जोयो मुक्तो, महाराज भुज पधार्या, प्रसंग जोवो, भुज पधार्या अने भुजमां महाराजे ज्यारे लाधीबाने कसोटी लेवा माटे, जे रामानंद स्वामीना शिष्य हता पण छतांय लाधीबाने ज्यारे महाराजनो महिमा समजाणो अने ज्यारे महाराजे कसोटी करवा कह्यो, लाधीबा अमारुं एक वचन मानशो? बोलो महाराज शू आज्ञा छे? महाराज के लाधीबा 70 वर्षनी उमर सांख्योगी बाई मुक्तो जेने संसार छोड़्यो छे त्यागी छे अने उमर लायक छे 70 वर्षनी उमर। महाराज के लाधीबा आ भुजना भड़वाड़ा दरवाजे थी आ छेड़ो अने बीजो छेड़ो भड़वाड़ो दरवाजो कहेवातो, ए छेड़ेथी कूवो छे ने कूवेथी बेड़ू पाणीनुं बेड़ू भरी सोळे शणगार सजी अने तमारे घेरथी पाणी भरवा जवानुं अने पाणी भरीने तमारे होरू गाम सोसरू अहीं तमारे अमारी पासे आववानुं मुक्तो। एक सोळे शणगार सजीने एटले समज्या मुक्तो जेम कोई नवोढ़ा कोई नव परिणीत स्त्री होय अने एवा शणगार सजीने तमारे जवानुं अने आववानुं, विचार करो मुक्तो। अने आदिबाई हाथ जोड़ीने कह्युं, भले महाराज। निकळ्या आज्ञा जो महिमा केनार कोण छे, कोना मुखारविंदमांथी आ शब्दो निकळे छे, आज्ञा कोनी छे? बस आज महिमा आ विचार एमनाम ज महिमा। आ कोनी आज्ञा छे? आ कोण छे? केनार कोण छे? एनुं नाम ज महिमा मुक्तो, आ विचार ए ज महिमा। अने निकळ्या बेडू लईने, गाममां आखी खबर पड़ी, आखा गाममां के लाधी डोसी जुओ तो खरा, जोवा जेवुं रूप लईने निकळी छे। अने माथे बेडू लईने वळ्या, हजारो माणसो जोवा उमटेला। त्यारे लाधीबाने कोईए मश्करीमां कह्युं खरुं, डोशी लाधी कोनुं घर मांड्युं आ उमरे? त्यारे केवी केवा केवो जवाब आपे, केवा रजमाथी जवाब आपे, स्वामीनारायणनो घर मांड्युं, स्वामीनारायणनो। बोलो कई कहेवुं छे मुक्तो? आज्ञा निरंतर निर आम पड़ी, शब्द सह पड़ी, एनुं कारण शुं मुक्तो? महिमानो विचार। महाराज अहमदाबाद पधार्या, अहमदाबाद ओ अद्भुत प्रसंग छे सांभळवा जेवो मुक्तो। महाराज अहमदाबाद पधार्या, अहमदाबाद में सत्संग नो योग थे, नवो नवो बधे सत्संग, नानकड़ो हरिमंदिर जो कई हशे। अने महाराज 7-8-10-15 हरिभक्तों घर, ब्राह्मणों सत्संग मोटे भागे अहमदाबाद में। अने एमां बे मुख्य हरिभगत, एक दुर्लभ राम अने बीजा बेचर पंचोली, आ बे हरिभक्त मुख्य हता। दुर्लभ राम अने बीजा बेचर पंचोली। दुर्लभ राम पैसे टके सुखी हता, व्यवहारे सुखी हता, बेचर पंचोली जरा व्यवहारे दुर्बल हता। बन्नेनी बहु ज मित्रता, बहु ज चुस्त सत्संगी, महाराजना पहला ने बीजा नंबरना हरिभक्तो। परंतु महाराजने करवो ने कंईक बन्नेने व्यवहारिक बाबतमां कंईक आंटी पड़ी गई, कुसम सर्जाई गयो। अने बन्ने भाईओ वच्चे, बन्ने मित्रों वच्चे, बन्ने सत्संगी वच्चे अबोला थई गया, अबोला थई गया, कुसंप सर्जाई गयो। अबोला तो ठीक है, परंतु एटली बधी अंतर में गांठ वळी गई, पूर्वाग्रनी गांठ वळी गई मुक्तो। ज्यारे मंदिरनी अंदर संतो होय त्यारे के संतो के महाराज न होय त्यारे पण मंदिर में बेचर पंचोली बैठा होय, सभा में बैठा होय अने दुर्लभ राम मंदिर में आवे तो बहार आवीने खोखारो खाय, खोखारो खाय एटले बेचर पंचोली समझी जाए कि आया, एटले ऊभा थईने पेला दरवाजेथी निकळी जाए मुक्तो। बे रस्तामां सामे मळे तो एक रस्तो बदली जाए एकबीजानो, मंदिरमां जोडे बेसी न शके। एटलुं ज नहीं, दुर्लभ राम बैठा होय अने बेचर पंचोली आवे ए खोखारो खाय एटले ऊभा थईने जता रहे मुक्तो। मंदिरमां साथे बेसवानी तैयारी नहीं। शो महाराज ने जाण्या, शो ओळख्या? सांभळजो मुक्तो, आ अमहिमा, आनुं नाम अमहिमा, आनु नाम प्राकृत भाव, आनु नाम देह बुद्धि, आ जगतना जीवनी रीत छे, आपणी नहीं मुक्तो। શ્રીજી મહારાજ જ્યારે મહેમદાવાદ પધાર્યા, મહારાજ બહુ ઉદાસ થઈ ગયા આ સમાચાર સાંભળીને. મહારાજને બહુ દુઃખ થયું. અરર, હરિભક્ત અમારા બે દીકરા, અને બે દીકરામાં અમારા દીકરા કહેવાય હરિભક્તો, અને એમાં આટલો કુસંપ, બોલવા વ્યવહાર નથી અને જોડે બેસવાનો વ્યવહાર નથી, મંદિરમાં પણ સાથે ન રહી શકે. મહારાજને ભયંકર દુઃખ થયું. સાંભળજો મુક્તો, આ વાત માત્ર બેચર પંચોલી અને દુર્લભ રામ પૂરતી ન રાખતા, જરા તપાસજો. આપણા પરિવારની અંદર, આપણા ઘરની અંદર, ભાઈ ભાઈ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, કે મહિલાઓ મહિલાઓ વચ્ચે મુક્તો કાંઈ મતભેદ હોય, કાંઈ મનભેદ હોય, કોઈ કુસંપ હોય, આપણા બાપ, આપણા ઈષ્ટદેવ મહારાજ રાજી નથી થતા મુક્તો. ત્યાં નહીં મહારાજ કે અમે વાસ ન કરીએ, ત્યાં મહારાજનો વાસ ન હોય, મહારાજ ન રહે, મહારાજ બહુ દુઃખી થાય મુક્તો. અને મહારાજે વિચાર કર્યો, મારે કોઈ પણ હિસાબે, જેવું ફૈબાનું બનેલું મખિયાવની અંદર એવો જ પ્રસંગ અહીંયા બન્યો મહેમદાવાદની અંદર. મહારાજે નક્કી કર્યું, પહેલું જ મારે સત્સંગ પછી મારે પહેલાં આત્મીયતા કરાવી છે, સંપ કરાવવો છે બે હરિભક્તો વચ્ચે મુક્તો. શ્રીજી મહારાજે તરત આ પહેલો જ આજનો ટાર્ગેટ બનાવ્યો કે મારે આજે સંપ કરાવવો છે. શ્રીજી મહારાજનો આગ્રહ, અને મહારાજ બેચર પંચોલીના ઘેર ગયા. ઘેર જઈને બેચર પંચોલીને કહ્યું, બેચર ભગત, અમે જે વાત જાણી છે અમે બહુ દુઃખી થયા છીએ, શું કરશું કહો. બેચર પંચોલી વ્યવહારે ગરીબ હતા અને સ્વભાવે પણ ગરીબ હતા. હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારી ને દુર્લભ રામની વચ્ચે અણબનાવ થઈ ગયો છે. મહારાજ મને પણ આપ રાજી નથી થતા એ લાગે છે, સંતો રાજી નથી થતા, આપ રાજી નથી થતા મહારાજ, બહુ ખોટું થાય છે. મહારાજ આપ પધાર્યા છો, મારે તમને ઉદાસ નથી કરવા. મહારાજ હું આપને વિનંતી કરું છું, હે દયાળુ આપ જો આજ્ઞા કરો તો, હે દયાળુ હું તમને કોરો ચેક આપી દઉં છું. કોરો ચેક એટલે બધી છૂટ આપી દઉં છું. મહારાજ આપ જો કહેતા હોય તો દુર્લભ રામના જોડા, એના શૂઝ, એના જોડા મારા માથે મૂકીને મહારાજ હું એના ઘરની કે મંદિરમાં કહો ત્યાં હું એની 5 પ્રદક્ષિણા કરું, 25 પ્રદક્ષિણા કરું. અરે મહારાજ કહો તો હું દંડવત કરી લઉં દુર્લભ રામને બસ. પણ મહારાજ આપ રાજી થતા હોય અને દુર્લભ રામનો જો ઈગો સંતોષાતો હોય, અહમ સંતોષાતો હોય, તો મહારાજ આપ કહો એમ હું કરવા તૈયાર છું, જે આજ્ઞા કરો એના જોડા પોઢામાં લેવા તૈયાર છું બસ. મહારાજ આવો જવાબ સાંભળીને ઊભા થઈને બેચર પંચોલીને ભેટી પડ્યા. શાબાશ શાબાશ બેચર, અમે તારી પર ખૂબ રાજી. મહારાજ કે હું તને બોલાવીશ, કહું એમ કરજે. ભલે મહારાજ, વિના સંકોચે, ની ધડકપણે મહારાજ મને કહી દેજો મારે શું કરવાનું છે, આપ જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું. મહારાજ ત્યાંથી દુર્લભ રામના ઘેર ગયા. દુર્લભ રામ પૈસે ટકે સુખી, અને પૈસો જ્યાં વિશેષ હોય ત્યાં માન પણ વિશેષ હોય, અહંકાર પણ વિશેષ હોય. કારણ કે પોતાની સત્તાનું માન, પોતાના પૈસાનું માન, પોતાની આવડત અને બુદ્ધિનું માન, પોતાના પદનું ને પ્રતિષ્ઠાનું માન હોય મુક્તો. સત્સંગમાં માન ન શોભે, દેહાભિમાન ન શોભે. પદ અહીંયા કયું પદ, આથી આપણને મળ્યું છે અનાદિમુક્તનું પદ, એથી કયું મોટું પદ મોટું છે મુક્તો, એથી કઈ મોટી પ્રતિષ્ઠા છે, એથી કયો મોટો પૈસો છે આપણા માટે. અને દુર્લભ રામને પણ સમજણ નહીં, એટલે દુર્લભ રામને જઈને મહારાજ જઈને બેઠા. મહારાજ કે દુર્લભ રામ અમને બહુ દુઃખ થાય છે તમારા સમાચાર સાંભળીને. દુર્લભ રામ ઊભા થઈ ગયા, બેઠા હતા એકદમ ઊભા થઈ ગયા. મહારાજ આજ સુધી આપની કોઈ આજ્ઞા મેં લોપી નથી દયાળુ, પરંતુ હું વિનંતી કરું છું મહારાજ, બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે બેચરિયાનું નામ મારી આગળ લેશો નહીં, મહેરબાની કરીને લેશો નહીં મહારાજ. મારે ને એને કોઈ રીતે કોઈ સંજોગોમાં ભેટો થયો નથી મહારાજ, એની હામું જોવા તૈયાર નથી મહારાજ. કે પણ તારા જોડા દુર્લભ રામ, તમારા જોડા મોઢામાં રાખવાની હું આજ્ઞા કરું ને તૈયાર છે, તમને દંડવત કરવા તૈયાર છે. અરે મહારાજ ભલે ગમે તે કરવા તૈયાર હોય, હું એની પર થૂંકવા તૈયાર નથી. શું કહે છે? હું એની ઉપર થૂંકવા તૈયાર નથી. આ શબ્દ જ્યાં સાંભળ્યો ને મુક્તો, મહારાજ ઊભા થઈ ગયા. મહારાજ કે દુર્લભ રામ કોણ તમને આજ્ઞા કરે છે ને કોણ કહેવા આવ્યું છે તો વિચાર કરો. આ તમારો ચાંદલો કોનો ચાંદલો કર્યો છે? આ કંઠી તમે કોની બાંધી છે? તમે કોના છો એ તો વિચાર કરો. દુર્લભ રામ હાથ જોડીને કે મહારાજ પગે લાગુ, પરંતુ મહેરબાની કરીને મને દબાણ ન કરો. એ બાચરિયાનું મોઢું જિંદગી પર્યંત નહીં જોવું. મહારાજ ત્યાંથી એ ઘરનો, એ કુટુંબનો એ પરિવારનો મહારાજે ત્યાગ કરી દીધો, મુક્તો. શ્રીજી મહારાજ બેચર પંચોલીના ઘેર ગયા. મહારાજ કે બેચર, ત્યાં મારી આજ્ઞામાં વર્ત્યો છો ને, અમે તારી પર ખૂબ રાજી છીએ. ચલ તું અમારી સાથે, તને ગઢડા લઈ જવો છે, અમારી જોડે રહેવાની તને. મહારાજે પોતાની સાથે જીવન પર્યંત રાખ્યા બેચર પંચોલીના પરિવારને. બોલો, મહારાજ અતિશય રાજી થયા. આ દુર્લભ રામ વિચારજો મુક્તો, આપણે બેચર પંચોલી થવું કે આપણે દુર્લભ રામ થવું? બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. બાપા કે ભગવાનની આગળ, સંતોની આગળ, હરિભક્તોની આગળ હંમેશા હારીને રાજી થાવ. શબ્દ તો જુઓ, એની આગળ હારીને રાજી થાવ, જીતીને રાજી ન થાવ. આપણે એમ જાણીએ બાપા શું શબ્દ વાપરે છે. બાપા કે કોઈ કે મેં હરિભગતને જીત્યો તો એને મૂર્ખને ખબર ન પડી, એના લુગડા લઈ લીધા એણે. બાપા આવો શબ્દ વાપરે છો, એના લુગડા એટલે રાજીપો લઈ લીધો એનો. જતો રહ્યો રાજીપો બધો એની પર. ભગવાનના ભક્તની આગળ હંમેશા હારીને રાજી થાવ, માફી માગીને રાજી થાવ, માફી મગાવીને નહીં. હાથ જોડીને રાજી થાવ, હાથ જોડાઈને નહીં. એને ક્ષમા માગો એની આગળ. દયાળુ, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ ન હોય તો આય, ભગવાનનો ભક્ત છે, ઈષ્ટદેવનો ભગત છે, એની આગળ હારીને રાજી થાવ. મહારાજને જો રાજી કરવા હોય, મોટા પુરુષને રાજી કરવા હોય મુક્તો, આ સંદેશ સાંભળજો. આ વર્ષના આપણે ત્રણ વર્ષથી મથીએ છીએ એના માટે. આપણા પરિવારમાં સંપ, સુરદભાવ, એક મના થઈને રહેવું અને આત્મીયતાથી જીવતા શીખો. દુર્લભ રામનો એક પ્રસંગ કહેવો છે. આ મહિમાની કચાશ હતી, બીજાને મહિમા સભર હતા મુક્તો. આ શાની કચાશ? કંઠીને તિલક ચાંદલો તો એક સરખા હતા, પરંતુ શાની કચાશ શાની હતી? મહિમાની કચાશ હતી. એક મહિમા સભર હતા, મહારાજનું વેણ મનાણું. બીજામાં મહિમા નહોતો, મહારાજનું વેણ ન મનાયું મુક્તો, મહારાજની આજ્ઞા ન મનાઈ. હજુ એક બીજો પ્રસંગ જોવો છે દુર્લભ રામનો. દુર્લભ રામના ઘેર 16 વર્ષનો પુત્ર હતો, એકનો એક દીકરો. હરિકૃષ્ણ એનું નામ હતું. આ પ્રસંગ બન્યો એના પહેલાની વાત છે. આજે બેચર પંચોલીને દુર્લભ રામનો પ્રસંગ કયો એના પહેલાની વાત છે, પૂર્વ વાત છે. દુર્લભ રામને એક પુત્ર હતો જેનું નામ હતું હરિકૃષ્ણ. મહારાજે જ નામ પાડેલું હરિકૃષ્ણ. બહુ જ ગુણિયલ અને મહારાજનો મોકલેલો દીકરો, એકનો એક દીકરો, અને બહુ ડાયો, મહારાજના રાજીપાનું પાત્ર. મહારાજ અમદાવાદ પધાર્યા. પ્રસંગને બરાબર સાંભળજો મુક્તો. મહિમા કોને કહેવાય, મહિમાનો વિચાર કોને કહેવાય, અને મહિમા આકારે કેવી રીતે થવાય, એ માટેનો આ રસ્તો છે. આ દ્રષ્ટાંતો છે ને, આ પ્રસંગો છે ને, એ મહિમા આકારે થવા માટે આપણને દિશા મળી રહી છે. આ મહારાજ મંદિરમાં બિરાજેલા, નાનકડું હરિમંદિર, અને હરિકૃષ્ણ ને એના બાપા બંને આવ્યા. દૂર ભાઈઓની સભા હતી ચોકમાં. હરિકૃષ્ણને લઈને એની આંગળી ઝાલીને, હરિકૃષ્ણની આંગળી જલાવીને એના બાપા આવ્યા. દંડવત કર્યા, દર્શન કર્યા. હરિકૃષ્ણ જ્યાં દર્શન કરવા, છોકરો જ્યાં દર્શન કરવા આવ્યો મહારાજની પાસે, એટલે મહારાજે એનું કાંડું ઝાલ્યું. કાંડું ઝાલ્યું, મહારાજ એકદમ ખોળામાં માથું મુકાવી અને મહારાજ ખૂબ રાજીપો બતાવ્યો. મહારાજ એને આંખો સામો મહારાજ ટકર જોઈ રહ્યા. મહારાજ એક શબ્દ બોલ્યા, દુર્લભ રામ, આ હરિકૃષ્ણ તો અમારો છે. શું શબ્દ બોલ્યા? હરિકૃષ્ણ તો અમારો છે, અને અમારા માટે અમે એને લાયા છીએ. દુર્લભ રામ કે મહારાજ કે સમજ્યો નહીં. એમના ધર્મપત્ની દૂર બેઠા બેઠા એ પણ બધું સાંભળે. એ જમાનામાં આવી સભાઓ અને આવું બધું નહોતું. આટલી મોટી સભાઓ કોણ હતા? 5-10 જણા આવે સભા. શરૂઆત હતો સત્સંગની, એ 10 જણની સભા. બાપજી મલેક સાબાનમાં પછી 72 વર્ષ પછી સભા કરતા, તો એ 10 જણની સભા. સત્સંગની શરૂઆત તો એ રીતે જ થઈ છે ને, મલક સાબાન સ્ટેડિયમ ઉપર એવું જ હતું ને. 7-8-10 જણની સભા એ વખતે. 10 જણની સભા. એમના બાઈ, પેલા એમના મિસિસ ઉમિયાબાઈ એમનું નામ હતું. એમના ઘરનાનું નામ, ધર્મપત્નીનું નામ હતું ઉમિયાબાઈ. એ ઉમિયાબાઈ છેટે બેઠેલા બધું જોવે. મહારાજ બોલ્યા, મહારાજ કે દુર્લભ રામ, આ તો અમારો છે, અમારા માટે આવ્યો છે. દુર્લભ રામ કે મહારાજ કે સમજાણું નહીં. મહારાજ કે દુર્લભ રામ, અમારે એને સાધુ કરવાનો છે. મહારાજે કસોટી શરૂ કર્યો. એકનો એક દીકરો, અને મહારાજ એમ કે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો, અને મહારાજ કહે કે આ તો અમારો છે. અમારા માટે આવ્યો છે, અમારે સાધુ કરવાનો છે। આમ જ્યાં શબ્દ બોલ્યા ત્યાં દુર્લભ રામના મોતિયા મરી ગયા, માઇક તેલમાં ડૂબી ગઈ અને એકદમ તાડુકી ઉઠ્યા મહારાજની સામે। મહારાજ ખબરદાર જો વાત કરી છે તો કોઈ દિવસ, ખબરદાર જો વાત કરી છે તો કોઈ દિવસ। એકનો એક દીકરો છે ને તમે સાધુ કરવાનું કહો છો। આ શબ્દ જ્યાં બોલ્યા એમના ધર્મપત્ની છેટે બેઠેલા મહારાજને વસમું લાગે એના કરતા 100 ગણું વસમું એમના ધર્મપત્નીને લાગ્યું। તો સભા તો ઉઠી ગઈ, મહારાજ જરા ઉદાસ થઈ ગયા। મહારાજને સમાચાર કેવડાયા એમના ધર્મપત્ની હરિભક્ત જોડે, મહારાજ તમારો છે, તમારા માટે હરિકૃષ્ણ આવ્યો છે તો મહારાજ તમારો થઈને જ રહેશે, તમારો થઈને જ રહેશે। મહારાજ સાધુ કરી દેજો, હું સોંપી દઉં છું આજથી। મહારાજ તમારા વચન બોલનાર કોણ છો તમે? આજ્ઞા કોની છે મહારાજ? વચન કોનું છે? આટલો શબ્દ મહારાજને કેવડાયો, સંદેશો કેવડાયો। મહારાજે સામે જવાબ આપ્યો। મહારાજ કે એના દેહને તો અમે સાધુ નહીં કરીએ, કારણ કે દુર્લભ રામને અવળું પડશે, પરંતુ જો દુર્લભ રામ અમને રાજી થઈને નહીં આપે તો એના આત્માને, એના ચૈતન્યને સાધુ કરી દેવીશું, એના ચૈતન્ય સાધુ કરી દઈશું। આટલું મહારાજે કરી, વાત પોસ્ટપોન થઈ ગઈ। બીજી વખત મહારાજ પધાર્યા ત્યાં મહેમદાવાદ, અને મહારાજ બધે 5-7 દિવસ રોકાવાના। મહારાજ નોતરે ચડ્યા, નોતરે ચડ્યા એટલે સમજ્યા ને, જમવાના બધા હરિભક્તોના ઘેર નોતરા આવવા માંડ્યા, આમંત્રણ, નોતરું એટલે આમંત્રણ, સમજો ને। દુર્લભરામ પાસે કેવડાયું, કોણે? ઉમિયાબાઈએ, એમના ધર્મપત્ની, કે મહારાજને આપણા ઘેર આમંત્રણ આપો જમવા માટેનું। દુર્લભ રામે કહ્યું, પણ આપણો દીકરો હરિકૃષ્ણ માંદો બહુ છે, 2 દિવસથી તાવ બહુ આવ્યો છે, અને મહારાજને કેવી રીતે બોલાવશું? અરે તાવ આવ્યો છે તો મહારાજ શું નડવાના છે? મહારાજ આપણા ઘેર પધારતા હોય તો મહારાજ તાવ ઉતારી દેશે એનો, માટે તમે આમંત્રણ આપી આવો। દુર્લભ રામ આમંત્રણ આપવા ગયા, મહારાજ આવતીકાલે મારા ઘેર જમાડવાના છે તમારે સંતોને, હરિભક્તોને બધાને। સંતો નહોતા જોડે, હરિભક્તો હતા, હરિભક્તોને બધાને તમારી રસોઈ। મહારાજ કે કંઈ વાંધો નહીં, ઉમિયાબાઈને કહેજો અમારા માટે સાદું ભોજન બનાવે। ઉમિયાબાઈને જ્યાં ખબર પડી કે મહારાજ મારા ઘેર આવે છે, તો આગલા દિવસથી ઉમિયાબાઈને એટલો હૈયામાં આનંદ, 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 આનંદ। શાનો હતો? મહિમાના વિચારનો આનંદ હતો મુક્તો। દુર્લભ રામ, જો બંને પાત્રો છે, એકને આનંદ છે પરંતુ માત્રામાં છે, બીજાની માત્રા ઘણી ઊંચી છે। શું કારણ? એકે મહારાજને જવાબ આપી દીજો, મહારાજ ખબરદાર જો બીજી વખત વાત કરી છે તો। બીજો જવાબ આપે છે પાત્ર, મહારાજ તમારો છે, તમારો જ રહેશે। મુક્તો આ બધા જવાબોનો આધાર શાની ઉપર છે? મહિમા, મહિમાના વિચાર ઉપર, મહાત્માની મહિમા આકારે કોણ છે, કેટલું છે, એની ઉપર આધાર છે મુક્તો બધો। શ્રીજી મહારાજે લીલા કરી, મહારાજ બીજે દિવસે સવારમાં ઘેર આવવાના છે, અને દીકરો માંદો છે, હરિકૃષ્ણ માંદો છે। રાત્રે 15 જાતના 17 જાતના પકવાનને જેમ પેલો અન્નકોટ ભરવાનો હોય, આખી રાત જાગીને ઉમિયાબાઈએ મહારાજ માટે રસોઈ બનાવી છે, જ્યારે ભારે ભારે પકવાનોને, ખૂબ ખૂબ સારી સારી મિષ્ટાનને વાનગીઓ બનાવી છે। અને બીજે દિવસે સવારમાં મહારાજ 9 વાગે 10 વાગે જમવા આવવાના હતા, સવારના પોરમાં દીકરાએ દેહ છોડી દીધો। સાંભળજો, હરિકૃષ્ણને મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધો, મૂર્તિના સુખમાં લઈ લીધો છોકરાને। આ વાતની ખબર, વિચાર કર્યો ઉમિયાબાઈએ, વિચાર કર્યો કે આ વાતની ખબર મારે દુર્લભ રામને પડવા દેવી નથી, અને જો દુર્લભ રામને પડશે તો મહારાજ સૂતક લાગશે, ને સૂતક લાગશે તો અહીંયા જમવાનું બંધ થઈ જશે, મહારાજ જમવા નહીં આવે, અને ઉપરથી અવગુણ આવશે। એમણે દીકરાને, દીકરો ધામમાં પહોંચી ચૂક્યો છે મુક્તો। દુર્લભ રામની આ એમના ઘરના ધર્મપત્નીએ બારણું બંધ કરીને, દીકરો સાજો છે, સારો છે, સૂતો છે, આરામમાં છે, ઊંઘમાં છે, એમ કરી દુર્લભ રામને જોડે ન જાય એવી વ્યવસ્થા કરી દીધી। અને મહારાજ ઘેર જમવા પધાર્યા, વાત કોઈને ન ખબર પડવા દીધી, પોતે એકલા જાણે છે, કોઈને ખબર સુદ્ધા ન પડવા દીધી। જેમ ડડુસરના ગલુજીએ પોતાની માનું પોટલું વાળીને જેમ માળીએ મૂકી દીધેલું, એમ આજે રિપીટેશન થયું, બારણું બંધ કરી અને મહારાજને જમવા બેસાડ્યા. આગતે સ્વાગતા મહારાજની ખૂબ સન્માન કર્યું. મહારાજને જમવા બેસાડ્યા. મહારાજ જમવા બેઠા. જોડે મૂળજી બ્રહ્મચારી, ઉમિયાબાઈ તમે પીરસો. અને સોળે શણગાર સજીને, દાગીના પહેરીને, ભારે ભારે વસ્ત્ર અલંકાર પહેરીને ઉમિયાબાઈ મહારાજને આનંદથી પીરસે. મુક્તો પીરસે. महाराज कोई कीधु के भूमिया भाई आवा कपड़ा, अरे हम भगवान स्वामीनारायण मारा घेर आया छे तो मारे घेर लगन होय तो आते जो सारा कपड़ा पहरता होय तो मारा घेर बे प्रसंग भेगा थया छे. तो के कया बे प्रसंग? एक लगन छे अने मारा महाराज घेर आया. कोनु लगन? तो के तमने पछी कहीश. समझ्या? पछी कहीश एटले समजी गया ने बेला? ना समज्या होय तो हमणे समजीए छे आपणे. समज्या? महाराजने पीरसवा माड्યું. मूलजी ब्रह्मचारी जोड़े बैठा छे. महाराज मागी मागी लेता ज जाए, लेता ज जाए, लेता ज जाए. महाराज रोज करता चार गणों जम्या. કેટલું ચાર ગણો માગી માગીને જમ્યા. ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે છે, મહારાજ રોજ હું પીરસું છું તો તમે ભૂખ્યા રહો છો કે શું છે? કે મહારાજ તમે આટલું મારો ચોથા ભાગનું નથી જમતા ને આટલું બધું કેમ? મહારાજ કે આટલો બધો પ્રેમ અને આટલો બધો મહિમા અમે કોઈ દાડો જોયો નથી એટલે અમે જમીએ છીએ આટલું. મહારાજ જ્યાં જમીને ઊભા થયા એટલે મહારાજ કે, ઉમિયાબાઈ તમારા ઘેર બીજો પ્રસંગ શું છે એ તો કહો. ત્યારે ઉમિયાબાઈ હાથ જોડીને કે, મહારાજ આપ તો બધું જાણો છો, અંતર્યામી છો. મહારાજ કે, ના, તમારા મુખે સાંભળવું છે. મહારાજ, આ લોકમાં દીકરી હોય કે દીકરો હોય ને એના લગ્ન લે કોઈક દેહધારીની જોડે લગ્ન કરવામાં આવે કોઈ માણસની સાથે, તો એ ઘેર કેટલો બધો આનંદ હોય. મહારાજ આજે મારા હરિકૃષ્ણના લગ્ન આપ હરિકૃષ્ણ મહારાજની સાથે થઈ રહ્યા છે. મહારાજ મારા દીકરાને, એ દીકરો તમારો હતો ને તમે એને મૂર્તિના સુખમાં લઈ લીધો. મહારાજ હાથે વાળો હરી સંગાથે મેં કીધો રે ભોમાનંદ કે જન્મ સોફળ કરેલી. હે મહારાજ, તમારો દીકરો તમે અને તમારી સાથે લગ્ન થયા છે. મહારાજ અમે હજુ બેઠા છીએ મા બાપ, અને દીકરાને તમે લઈ લીધો. મહારાજ એનાથી મોટી કૃપા કઈ તમારી. મહારાજ માટે બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. તો મહિમાનો વિચાર ક્યાં લઈ જાય છે? નથી હૈયામાં શોક, નથી હૈયામાં દુઃખ, મહિમાનો વિચાર બસ મહારાજનો છે, મહારાજ માટે છે. આપણને પણ સંકલ્પ પ્રાર્થનાની એટલે પ્રાર્થના આપવી છે કે દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. જોજો 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 મુક્તો, હરિકૃષ્ણ જેમ ઉમિયાબાઈનો નતો એમ આપણા દીકરા દીકરી પણ તમારા નથી. સમજી લેજો, કોના છે? મહારાજના. અને કોણ છે? અનાદિ મુક્તો છે. મહારાજને એ જ પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે બાપા, હે બાપજી, દયા કરીને બસ અમે નિરંતર આ મહિમાના વિચારમાં રહીએ. બસ કોણ મળ્યા છે, કેવા કર્યા છે, કોનું છે, કોના માટે જીવું છું, કોનું આપેલું છે, કોના માટે છે. હે મહારાજ, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તમારા માટે છે. હું તમારા માટે છે છું, મારું સર્વસ્વ તમારા માટે છે. હે દયાળુ, તમે મારું સેન્ટર પોઈન્ટ છો. તમે જ મારું ડેસ્ટિનેશન છો, તમે મારું મુકામ છો, તમે મારું નિશાન છો. અમારું સર્વસ્વ તમારું છે મહારાજ. આ તો એક તમે અમને અવરભાવમાં બધું ભેગું કરી આપ્યું છે, કમઠાણ બધું, પરંતુ એ કમઠાણે બધું તમારું ગોઠવેલું છે મહારાજ. બસ તમારું વર્તુળ છે, તમારા માટે છીએ. આ સંતો જેમ મહારાજ માટે છે, તમે બધા મહારાજ માટે જન્મ્યા છો. અને એટલા માટે જ કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ મહારાજનો તો વહેશે તો થશે મુક્તો. આપણે બધા બસ આવા મહિમાના વિચારમાં રહીએ. કોણ મિલા હૈ કૈસા કિયા હૈ? બોલો બંધુઓ, કોણ મિલા હૈ કૈસા કિયા હૈ? મહારાજનો નંબર પહેલો અને મને મારો નંબર બીજો. મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે મુક્તો. આ વાતની વિચારધારા આપણા હૈયામાં નિરંતર રહે એ જ પ્રભાવનો વિચાર કહેવાય. બસ હે મહારાજ, નિરંતર અમે આપના પ્રભાવમાં વિચારમાં રહીએ. અમને આવા કોઈને વિશે દેહ દ્રષ્ટિ ન આવે. બધાય મહારાજના મુક્તો છે. બસ અમે દેહ દ્રષ્ટિથી જોઈએ નહીં. પ્રથમનું 51મું વચનામૃત એ સંપ્રદાયનું શ્રેષ્ઠ અને ટોપ મોસ્ટ વચનામૃત છે મુક્તો. અને એનું એક જ વાક્ય સારનું સાર પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જુએ તો એને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસે નહીં મુક્તો. એ આપણા કારણ સત્સંગનો સાર છે. અને પુરુષોત્તમની દ્રષ્ટિ એટલે સૌમાં પુરુષોત્તમના દર્શન કરતાં શીખવું, સૌમાં મહારાજના દર્શન કરતા શીખો મુક્તો. બસ મહારાજ महाराज मुक्तो मोटा पुरुष में महाराज बिराजे। संतो भक्तों बधा अनादिमुक्तो है, मने पण अनादिमुक्त कर्यो छे। अहींया अनादिमुक्त सिवाय कांई नथी। अना एटले ज कारण सत्संग एटले मूर्तिनो सत्संग, कारण सत्संग एटले अनादिमुक्तोनो सत्संग अने कारण सत्संग एटले परभावनो सत्संग। ए आना अर्थमां छे मुक्तो। ए आपणे लक्ष्यार्थ करीए एवी प्रार्थना साथे सर्वे मुक्तोने जय स्वामीनारायण। सहजान स्वामी महाराज। आओ जरा महाराज नो महिमा समझाय, આવી રીતે આપણું વર્તન થાય પણ જીવમાં સત્સંગ ઉતર્યો કહેવાય। ખાલી કંઠી પહેરીને ચાંદલો કર્યો હોય, ચાંદલો એટલે કપાળમાં સત્સંગ, કંઠી એટલે લોકમાં સત્સંગ। આવો મહિમા આકારે જયારે થાય, મહારાજ જયારે જીવન બની જાય, अरे जीव में सत्संग उतरो कहवाय। तो महाराज ने खूब प्रार्थना करी, हे महाराज तमारो कारण सत्संग नो परिवार से अने आज तमारो संकल्प जबरदस्त है कि कारण सत्संग ने विश्वव्यापी बनावो छे। तो हे महाराज तमारी ज कृपा, तमारा राजीपा थया थाय। आ बहु कठिन काम छे, तमारो जेना पर राजीपो थाय। बधाय सभ्योना नाम लीधा, ये भगवानना बळथी जेवा थया था। बधाय परिवारने जेटलो कारण सत्संगनो परिवार होय आ बधायने एवा करो के जेथी करीने बस महाराज जीवन बनी जाय, बधुं महाराजनुं बनी जाय, महाराज वडे बनी जाय, महाराज माटे बनी जाए। यादना प्रसंगे खूब खूब महाराज ने, बापा ने, सदगुरु ने प्रार्थना।